ચલાલા નગરપાલિકા દ્વારા આગામી એક મહિના પૂરતી એમ્બ્યુલન્સ વિના મૂલ્યે ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. ચલાલા નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન કારિયા, ઉપપ્રમુખ લેખિત નેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કે આ કોરોના મહામારીમાં ચલાલા શહેરના દર્દીઓ માટે અમરેલી જિલ્લામાં વિના મૂલ્યે એમ્બ્યુલન્સ ચલાવવામાં આવે તે રજૂઆતને તમામ સદસ્યોએ આવકાર્યો હતો અને પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ચીફ ઓફિસર સાહેબે તાત્કાલિક પગલાં ભરી ફરતો ઠરાવ કરાવ્યો હતો. અમરેલી જિલ્લાની કોઈ પણ હોસ્પિટલમાં એક મહિના પૂરતી નગરપાલિકાની એમ્બ્યુલન્સ ચલાલા શહેરના દર્દીઓ માટે વિના મૂલ્યે સેવા આપશે તેમ ઉપપ્રમુખ જયરાજભાઈ વાળાએ જણાવ્યું હતું. ત્યારે ચલાલા નગરપાલિકાએ ચલાલા નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને તમામ નગરપાલિકાના સભ્યશ્રીઓએ અમારા વોર્ડ નંબર 5ના જાગૃત સદસ્ય શ્રી ધીનુભાઈ મકરાણીની લેખિત તેમજ મૌખિક વિચાર અને અરજીથી, માગણીથી અમે બધાએ નિર્ણય કર્યો છે. ચીફ ઓફિસર સાહેબ સહિત તમામ નગરપાલિકા ટીમે નિર્ણય કર્યો છે કે આવતા એક માસ માટે નગરપાલિકાની જે એમ્બ્યુલન્સ છે તે કોવિડ તેમજ ઇમરજન્સી સારવાર લેવા માટે જિલ્લામાં કોઈપણ સ્થળે કોઈપણ દવાખાને જવું હોય ત્યારે ચલાલા નગરપાલિકાની એમ્બ્યુલન્સ વિનામૂલ્યે સેવા આપશે. એટલે મોટો અને એક સારો નિર્ણય ચલાલા નગરપાલિકાએ કરેલ છે, જેથી શહેરીજનોને વિનંતી કે અમારા સિનિયર ક્લાર્ક અથવા કે સિનિયર સ્ટાફમાં બજુભાઈ વાળાનો મોબાઈલ નંબર ઉપર અને ઓફિસના નંબર ઉપર આ સેવા માટે નોંધણી કરી. અલ્તાફ અરબ, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી.